विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान नी अंदर आपणे प्रकरण नंबर 7 नियंत्रण अने संकलन नी अंदर छेले परावर्ती कमान तेमा विचारवानी क्रिया ए परावर्ती क्रिया करता कई रीते अलग पड़े छे आ एक प्रश्न अने परावर्ती कमान एनी चर्चा करी थी। हवे दरेक सजीव पर्यावरणमां कोई नानो मोटो फेरफार थाय तो एनी सामे प्रतिचार आपे छे। आ प्रतिचार आपवा माटे प्राणीओनी अंदर एक विशिष्ट अंग एटले के चेतातंत्रनी रचना होय, पण वनस्पतिमां आवा कोई अंगनी रचना होती नथी। वनस्पतिमां आ क्रिया फक्त अंतस्त्रावो द्वारा थती होय छे। अहींया आपणे आपणा शरीरनी कई कई क्रियानुं नियमन મનુષ્યનું મગજ કરે છે, એટલે કે મનુષ્યના મગજના વિવિધ ભાગ એના કાર્ય સાથે આપણે વર્ણવવાના છે, અથવા તો મનુષ્યના મગજની આંતરિક રચના વર્ણવું, જેમાં આપણે મનુષ્યના મગજનો અહીં આકૃતિ બતાવેલી છે। આ પહેલો ભાગ જે અગ્ર મગજ, અહીંયા આ ભાગ જે છે મધ્ય મગજ, અને આ પશ્વ મગજ ની અંદર સેતુ લંબજ અને અનુમસિસ નામે ઓળખાતા ભાગો આવેલા છે, જેની ચર્ચા આપણે જેમ ભણાવશું એ આગળ કરતા હોય। મિત્રો, અહીંયા મેં આ પ્રશ્નના મેઇન મેઇન પોઈન્ટ બતાવેલા છે, પણ રિયલમાં જોઈએ તો અહીંયા પોઈન્ટ છે ને આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા એમાં માહિતી બહુ ઓછી આપેલી છે, એટલે હું અહીંયા કાર્યો વધારે થોડું બતાવવા માટે એ કાર્ય ફરીવાર પણ બતાવીશ અમુક ભાગના। અહીંયા રફવર્ક માટેની મેં જગ્યા છોડેલી છે એની અંદર બતાવશું। મિત્રો, મનુષ્યનું મગજ એ આ શરીરની બધી જ ક્રિયાના નિયંત્રણ અને સંકલન માટેનું વડું મથક, જેને હેડ ઓફિસ કહી શકાય। મનુષ્યનું બ્રેઇન એટલે કે મગજ શરીરની બધી જ ક્રિયાના નિયંત્રણ અને સંકલન માટેનું વડું મથક છે। તે ક્યાં આવેલું? ત્યાં ખોપરીની મસ્તિષ્ક પેટીની અંદર રક્ષાયેલું, જે આપણે ખોપરી બતાવેલી છે એની મસ્તિષ્ક પેટીમાં આ મગજ રક્ષાયેલું, અને તેના પર મનુષ્યના મગજ પર ત્રણ મસ્તિષ્ક આવરણ આવેલા હોય, જેમ કે ભૂખરૂ દ્રવ્ય, શ્વેત દ્રવ્ય અને મસ્તિષ્ક મેરુજળ નામનું પ્રવાહી। આ પ્રવાહી મગજમાં લાગતા આંચકા સામે આપણને રક્ષણ આપવાનું કાર્ય કરે છે। મસ્તિષ્ક મેરુજળ નામનું જે પ્રવાહી છે એ મગજમાં લાગતા આંચકા સામે રક્ષણ આપી પોચી ગાદી જેવું કાર્ય કરે છે। હવે મનુષ્યના મગજને મુખ્ય ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવેલું છે, આપણે જોઈ શકીએ। આ અગ્ર મગજ ભાગ છે જેની અંદર બૃહદ મસ્તિષ્ક ને આવી જાય। આ મધ્ય મગજ જે આ ચોરસ જેવો ભાગ છે, જેને ચતુષ્કાય કહી છે, એ મધ્ય મગજનો જ ભાગ છે, અને આટલો ભાગ એ પશ્વ મગજનો ભાગ છે। એટલે મનુષ્યના મગજને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ। એમાં અગ્ર મગજની અંદર આ બૃહદ મસ્તિષ્ક આવેલું હોય છે, બૃહદ મસ્તિષ્ક જોઈ શકીએ અહીંયા તીરથી મેં બતાવ્યું છે। એની અંદર કેલોસમ કાયના પટ્ટા, આ જે ગુચડાકાર આકારમાં છે ને ગળીમય રચના, એ કેલોસમ કાયના પટ્ટા છે જેને ગુચડાકાર આકારમાં વાળવામાં આવે। આ કેલોસમ કાયના પટ્ટા સીધા ગોઠવ્યા હોત તો, જો કેલોસમ કાયના પટ્ટા સીધા ગોઠવ્યા હોત તો એ સંવેદના ગ્રહણ કરતો વિસ્તાર ઘટી જાય ને, જો ગુચડાકાર આકારમાં વાળવામાં આવે તો અહીં કેલોસમ કાયના પટ્ટા વધારે આવે, એટલે સંવેદના ગ્રહણ કરતો વિસ્તાર વધે એ હેતુથી કેલોસમ કાયના પટ્ટાને બૃહદ મસ્તિષ્ક અંદર ગુચડાકાર આકારમાં વાળવામાં આવેલા છે। આ અગ્ર મગજની અંદર હાઇપોથેલેમસ ગ્રંથિ અને એની બાજુમાં થેલેમસ ગ્રંથિ તેમજ પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે। આ હાઇપોથેલેમસ ગ્રંથિ અને થેલેમસ ગ્રંથિ શું કાર્ય કરશે? પિટ્યુટરી ગ્રંથિ શું કાર્ય કરે? મિત્રો, પિટ્યુટરી ગ્રંથિ શરીરની બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિના નિયમનનું કાર્ય કરે છે। બધી જ ગ્રંથિ પર નિયમન પિટ્યુટરી ગ્રંથિનું હોય છે, પરંતુ પિટ્યુટરી ગ્રંથિના નિયમનનું કાર્ય આ હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે। આ હાઇપોથેલેમસ ગ્રંથિ શરીરમાં ભૂખ, તરસ, વિચાર, વાણી,
वर्तन याद शक्ति वगैरह नियमन नु केंद्र धरावे छे। એટલે હાઇપોથેલેમસ ગ્રંથિની અંદર આ બતાવું હું તમને, અગ્ર મગજની અંદર રહેલ હાઇપોથેલેમસ ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિમાં ભૂખ, તરસ, વિચાર, વાણી, વર્તન, યાદશક્તિ વગેરેના નિયમનનું કેન્દ્ર આવેલું છે। અહીંયા આપણે બતાવેલું છે, જો અગ્ર મગજ અંદર ભૂખ તરસ સંબંધિત કેન્દ્ર હોય છે, એ સંબંધિત કેન્દ્ર એટલે કયું? હાઇપોથેલેમસ, જે અંદર ભૂખ તરસ વિચાર આપણી વાણી વર્તન યાદ શક્તિ વગેરે નિયમનનું કેન્દ્ર હાઇપોથેલેમસ ગ્રંથિમાં આવેલું। હવે જે મનુષ્યનું અગ્ર મગજ છે એની અંદર આંતરિક રીતે ચાર ખંડમાં વહેંચવામાં આવેલું છે, જેમાં અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, એ ચાર ખંડ આપણે નામ બતાવીએ છીએ, અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને પશ્વ કપાલી ખંડ, આવા ચાર ભાગો આવેલા। એની અંદર અગ્ર કપાલી ખંડમાં ઐચ્છિક સ્નાયુના હલનચલન નું કેન્દ્ર આવેલું છે, ઐચ્છિક સ્નાયુના હલનચલન નું કેન્દ્ર। મધ્ય કપાલી ખંડ જે છે એમાં તાપમાન, વાસ અને સ્પર્શ સંબંધી કેન્દ્ર આવેલું છે। શંખક ખંડ ની અંદર ગ્રાણ અને શ્રવણ, ગ્રાણ એટલે સુંઘવું અને શ્રવણ એટલે સાંભળવું, એના સંબંધી કેન્દ્ર આવેલું। જ્યારે પશ્વ કપાલી ખંડ માં દ્રષ્ટિ સંબંધી કેન્દ્ર આવેલું છે। આ જ વાત આપણે અહીંયા જોઈએ, જો મનુષ્યના મગજના ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલું છે, એમાં પહેલો ભાગ છે અગ્ર મગજ। અગ્ર મગજ શું ધરાવે છે? આ બૃહદ મસ્તિષ્ક નામનો એક બાહ્ય વિસ્તાર, ગળીમય રચના વાળો કેલસમ કાયના પટ્ટા ધરાવતો વિસ્તાર ધરાવે છે, તે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવાનો મુખ્ય ભાગ છે। આપણે હમણાં કીધું કે ત્યાં વિચાર, વાણી, વર્તન, યાદ શક્તિ વગેરે નિયમન નું કેન્દ્ર અહીં હાઇપોથેલેમસ ગ્રંથિ ની અંદર બૃહદ મસ્તિષ્ક ની અંદર અગ્ર મગજમાં આવેલું હોય છે। તે વિવિધ સંવેદના મેળવવાના સંવેદનાગ્રાહી એકમ ધરાવે છે, આ કેલોસમ કાયના પટ્ટા છે, એ સંવેદ્યાંગમાંથી આવેલી સંવેદના ગ્રહણ કરશે, એટલે એ આજે કેલોસમ કાયના પટ્ટાને ગુચળાકાર આકારમાં વાળવામાં આવેલા છે, કે જેના કારણે સંવેદના ગ્રહણ કરતો વિસ્તાર વધે છે। તો એ સંવેદનાગ્રાહી એકમ તરીકે અહીં બૃહદ મસ્તિષ્કમાં કેલસમ કાયના પટ્ટા બતાવેલા છે। અગ્ર મગજમાં શ્રવણ, ગ્રાણ, દ્રષ્ટિ વગેરેના વિશિષ્ટકણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા છે। શ્રવણ એટલે સાંભળવું, તો અહીંયા આપણે કીધું શંખકની અંદર શ્રવણ એટલે સાંભળવું, કોઈ વાત શેની કરે છે એ વાત આપણે સાંભળી શકીએ, કોઈનો અવાજ આપણે ઓળખી શકીએ, એના સંબંધી કેન્દ્ર અગ્ર મગજ અંદર શંખકની અંદર આવેલું। ગ્રાણ એટલે સુંઘવું, અહીંયા પણ તમે જો મધ્ય કપાલી ખંડમાં પણ વાસ સંબંધી કેન્દ્ર છે અને શંખક ખંડમાં પણ ગ્રાણ એટલે કે સુંઘવું વાસ સંબંધી કેન્દ્ર એ બંને જગ્યાએ આવેલું છે, અને પશ્વ કપાલી ખંડમાં દ્રષ્ટિ સંબંધી કેન્દ્ર આવેલું છે, કોઈ પણ ચિત્ર તેનું છે એ આપણે પશ્વ કપાલી ખંડની અંદર જોઈ શકીએ છીએ। પશ્વ કપાલી ખંડમાં કોઈ પણ ચિત્ર એક વ્યક્તિને આપણે બે મહિના પહેલા જોયો હોય અને ફરી બીજી વાર આપણે મળે એ પૂછે કે ઓળખાણ પડી, ત્યારે આપણે એને ઓળખી જઈ, કારણ કે પશ્વ કપાલી ખંડમાં એનું દ્રષ્ટિ, એનું જે ચિત્ર હતું એ અંકિત થયેલું હતું, એ દ્રષ્ટિ સંબંધી કેન્દ્ર આપણા મગજની અંદર અગ્ર મગજમાં પશ્વ કપાલી ખંડની અંદર રહેલું હોય છે। આમ જોઈએ તો અગ્ર મગજમાં શ્રવણ, ગ્રહણ, દ્રષ્ટિ વગેરેના વિશિષ્ટ કણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે, જેમાં આપણે વાત કરી કે અગ્ર કપાલી ખંડમાં કેટલાક ઐચ્છિક અને થોડાક અનૈચ્છિક સ્નાયુના હલનચલનનું કેન્દ્ર આવેલું છે, મધ્ય કપાલી ખંડમાં તાપમાન, વાસ અને સ્પર્શ, આપણા શરીરના તાપમાન કરતા વાતાવરણ તાપમાન થોડું પણ વધે તો આપણને ગરમી મહેસૂસ થશે, જે મધ્ય કપાલી ખંડનો અંશ છે, એટલે ઠંડીની અનુભૂતિ પણ મધ્ય કપાલી ખંડમાં થાય છે, સ્પર્શની અનુભૂતિ
કોઈ સ્પર્શ થાય, સ્પર્શ શેનો છે? એ સ્પર્શની અનુભૂતિ પણ આપણા મધ્ય કપાલી ખંડની અંદર થાય છે. શંખકની અંદર ગ્રાણ એટલે સૂંઘવું અને શ્રવણ એટલે સાંભળવું, એ બંનેને સંબંધી કેન્દ્ર આવેલા છે. જ્યારે પશ્વકપાલી ખંડમાં ફક્ત દ્રષ્ટિ સંબંધી કેન્દ્ર આવેલું છે. તો એ અગ્રભગજ આપણે આગળ જોઈએ, તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે. સહનિયમન માટેના સ્વતંત્ર અલગ અલગ ક્ષેત્ર હોય છે, જ્યાં અંગમાંથી માહિતી મેળવે. કોણ? કેલસમ કાયના પટ્ટા. અંગમાંથી માહિતી મેળવે, મગજમાં એ માહિતી સંકલિત કરે, એકઠી કરે, ભેગી કરે, ત્યારબાદ મગજ તેનું યોગ્ય અર્થઘટન કરે. એટલે યોગ્ય અર્થઘટન પણ થાય છે. અર્થઘટનને અંતે કેવી રીતે પ્રતિચાર આપવો એ અંગેનો નિર્ણય તૈયાર કરવામાં આવે. તો કેવી રીતે પ્રતિચાર આપવો તેનો નિર્ણય લેવાય છે. તેમાં આપણે કીધું કે અગ્ર કપાલી ખંડમાં આવેલા ઐચ્છિક સ્નાયુ, આપણા હાથ પગ જે સ્નાયુને આપણે હલનચલન કરી શકીએ, એ બધા ઐચ્છિક સ્નાયુ હોય. ઐચ્છિક સ્નાયુના હલનચલન નું કેન્દ્ર આવેલું હોય છે. એના દ્વારા એ અંગ યોગ્ય પ્રતિચારાત્મક હલનચલન કરે છે. આપણે મગજે અર્થઘટન કરી વિચારણાને અંતે નિર્ણય લીધો કે કઈ રીતે પ્રતિચાર આપવો, એ પ્રતિચાર આપવા માટે અગ્ર કપાલી ખંડમાં આવેલા ઐચ્છિક સ્નાયુઓ યોગ્ય હલનચલન કરે છે. તેમજ કે અગ્ર મગજની અંદર, અગ્ર મગજમાં અહીંયા આપણે કીધું હાયપોથેલેમસ ગ્રંથિ આવેલી છે, જે શરીરમાં ભૂખ તરસ એને સંબંધી કેન્દ્ર હોય છે. જોકે તેમાં ભૂખ તરસ વિચાર વાણી વર્તન યાદશક્તિ આ વગેરે નિયમનનું કેન્દ્ર હાયપોથેલેમસ ગ્રંથિની અંદર આવેલું છે. ત્યારબાદ મગજનો બીજો ભાગ એટલે કે મધ્ય મગજની વાત કરીએ. મિત્રો આ ઉપરનો ભાગ છે અહીંથી આટલો એ અગ્ર મગજ હતો. હવે અહીંયા આપણે તીર્થાંગ છે મધ્ય મગજ, જો આ હું ઘાટો ભાગ બતાવું. આટલો જે ચોરસ જેવો ભાગ છે જેને ચતુષ્કાય કહેવામાં આવે છે એ મધ્ય મગજનો ભાગ જ છે. આ ચતુષ્કાય એ મધ્ય મગજનો એક ભાગ જ છે. અહીંયા કીધું છે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. એની અંદર દ્રષ્ટિ એટલે જોવું, કોઈ પણ ચિત્ર શેનું છે એના અંગેની માહિતી આપણા મધ્ય મગજ ની અંદર નોંધાય છે. અને શ્રવણ એટલે સાંભળવું, કોઈ વાત થતી હોય, કોઈ વાર્તા કહેતું હોય તો એ વાર્તા જેમ જેમ આગળ વધતી જાય ને એમ એમ આપણા મગજની અંદર એ અંગેના ખ્યાલ જમા થતા જાય. આ આખી ક્રિયા મધ્ય મગજની અંદર થાય છે. જ્યારે આ અંદરનો ભાગ છે અહીંથી આટલો ભાગ એની અંદર એને પશ્વ મગજ કહેવામાં આવે. પશ્વ મગજમાં જો અહીં ઓબ્લિક કરી લખેલું છે, ઓબ્લિક એટલે અથવા નથી. પેલું તીર જે મેં બતાવેલું છે ત્યાં સેતુ છે, બીજા તીર પર લંબ મજ્જા, ત્રીજા તીર પર અનુમસ્તિષ્ક બતાવેલું છે. આમ આ પશ્વ મગજમાં ત્રણ ભાગો આવેલા છે. તો તેમાં જો પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક, સેતુ એટલે પોન્સ અને લંબમજ્જા નામે ઓળખાતા ભાગો આવેલા છે. એમાં અનુમસ્તિષ્ક ની અંદર ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ, ઐચ્છિક ક્રિયાનો નિયમનનું કેન્દ્ર ઉપરાંત આ અનુમસ્તિષ્ક શરીરનું સંતુલન પણ જાળવે અને શરીરને લયબદ્ધતા, લય એટલે તાલ પણ પૂરો પાડે. શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય અનુમસ્તિષ્ક કરે છે અને શરીરને લયબદ્ધતા પૂરી પાડે છે. આપણે મ્યુઝિક સાંભળવું ગમે કેમ? કારણ કે એની અંદર એક લય રહેલો હોય, તાલ રહેલો હોય અને એની સાથે આપણા અનુમસ્તિષ્ક સંકલન સાથે છે અને તેથી આપણને એ સંગીત ગમે છે. આમ અનુમસ્તિષ્ક ની અંદર શરીરના સંતુલન જાળવવાનું અને શરીરના લયબદ્ધતા પૂરી પાડવાનું નિયમનનું કેન્દ્ર આવેલું છે. દારૂડીઓ દારૂ પીવે ત્યારબાદ એ દારૂ એટલે એક પ્રકારનું જે હશે ઇથેનોલ, જે આપણી ઓઝરીની અંદર જઠરની અંદર એનું પાચન થતું નથી અને તે રુધિરમાં પડે છે. રુધિરમાં પડી મગજ સુધી પહોંચે, મગજમાં અનુમસ્તિષ્કની અંદર જ્યારે પહોંચે ત્યારે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે અને તેથી દારૂ પીધેલી વ્યક્તિ લથડિયા પણ ખાય છે આપણે જોઈએ છીએ. આમ શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય અને શરીરને લયબદ્ધતા પૂરી પાડવાનું કાર્ય અનુમસ્તિષ્ક કરે. ત્યારબાદ આપણે સેતુની વાત કરીએ, સેતુની અંદર શ્વાસોશ્વાસના ધર્મ નિયમનનું કેન્દ્ર આવે છે. શ્વાસોશ્વાસ આપણે સંધિ છૂટી પાડી દો, શ્વાસ વત્તા ઉશ્વાસ,
શ્વાસ અને ઉચ્છવાસ બંનેના નિયમનનું કેન્દ્ર સેતુની અંદર આવેલું છે. આ સેતુ જે છે ને, એક આંતરા એટલે પેલા શ્વાસ લઈએ પછી ઉચ્છવાસ બહાર કાઢીએ, ફરી શ્વાસ લઈએ ફરી ઉચ્છવાસ બહાર કાઢીએ. આ આખું તાલબદ્ધ રીતે લયબદ્ધ રીતે આખી ક્રિયા સંપૂર્ણપણે કરવા માટે સંકળાયેલ છે. એટલે સેતુમાં શ્વાસોશ્વાસના દરના નિયમનનું કેન્દ્ર આવેલું છે. જ્યારે લંબજામાં તો ઘણા બધા નિયમિત કેન્દ્ર આવેલા, જે અંગો આપણી ઈચ્છા અનુસાર કાર્ય ન કરતા હોય એવા અંગોને અનૈચ્છિક અંગો કહીએ. એ અનૈચ્છિક અંગોમાં થતી ક્રિયા અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિર દબાણ, લાળરસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે નિયમનનું કેન્દ્ર લંબમજ્જામાં આવેલું છે. જોકે લંબમજ્જામાં મિત્રો એડકી આવી, ઉધરસ આવી, ખાંસી આવી, છીંક આવી, ઉલટી થવી, ગળવાની ક્રિયા, રુધિર દબાણ, શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, લાળરસનો સ્ત્રાવ આ વગેરે નિયમનનું કેન્દ્ર લંબમજ્જામાં આવેલું છે. લંબમજ્જાની અંદર જો કોઈ પણ પ્રકારની ઈજા થાય તો લંબમજ્જા પર ઈજા થતા આ બધી જ ક્રિયાઓ જે આપણે કીધી, એડકી આવી, ઉધરસ આવી, ખાંસી આવી, ઉલટી થવી, ગળવાની ક્રિયા, રુધિર દબાણ, શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, લોહીનું પરિવહન, લાળગ્રંથિનો સ્ત્રાવ, આ બધી જ ક્રિયાઓ અનિયંત્રિત બને છે અને પરિણામે વ્યક્તિનું મૃત્યુ નિપજે છે. મિત્રો આ પ્રશ્ન આમ જુઓ તો 5 માર્ક્સ 4 માર્ક્સ નો પ્રશ્ન છે, પણ આની અંદરથી કાપી તમને પૂછે પશ્વ મગજ ના ભાગોનું વર્ણન કરો તો ફક્ત પશ્વ મગજ જ લખવાનું થાય, અગ્રમગજ સમજાવો તો અગ્રમગજ વર્ણવાનું થાય. એટલે આપણે આ પાઠમાં જે 3 માર્કનો જે પ્રશ્ન પૂછે છે એમાં અગ્રમગજ કે પશ્વ મગજ આપણને પૂછી શકે, અથવા તો મનુષ્યના મગજની નામની સારી આકૃતિ દોરો અને તેના ભાગો જણાવો, એટલે આકૃતિ નામ દેશથી ભાગો બતાવવાનું, તો આપણને પ્રશ્ન પૂછી શકે. એટલે આપણા માટે તો અગત્યનો જ પ્રશ્ન છે. જોઈએ ફરીવાર, મનુષ્યનો મગજ શરીરની બધી જ ક્રિયાના નિયંત્રણ અને સંકલન માટેનું વડુ મથક છે. તે આ ખોપરીની મસ્તિષ્ક પેટીની અંદર રક્ષાયેલું હોય છે. પુખ્ત વયની વ્યક્તિ માટે મનુષ્યના મગજનું વજન 1350 ગ્રામ હોય છે. આપણા મગજનું વજન 1350 ગ્રામ છે. એ ખોપરીની મસ્તિષ્ક પેટીમાં મગજ રક્ષાયેલું હોય અને તેના પર 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય, ભૂખરુ દ્રવ્ય, શ્વેત દ્રવ્ય અને મસ્તિષ્ક બેરુજડ નામે ઓળખાતા 3 મસ્તિષ્ક આવરણ આવેલા છે. આ દ્રવ્ય જે છે જેને તાનિકા આવરણ પણ કહે છે અને તે મગજમાં લાગતા આંચકા સામે પોચી ગાદી જેવું કાર્ય કરી રક્ષણ આપવાનું કાર્ય કરે છે, મગજને રક્ષણ આપે છે. મનુષ્યના મગજને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક નામનો એક ગોળો આવેલો છે જેની અંદર કેલોસમ કાયના પટ્ટા ગુચડાકાર આકારમાં વાળવામાં આવેલા છે. આ અગ્ર મગજ મગજનો સૌથી મોટો વિસ્તાર છે અને તે બૃહદ મસ્તિષ્ક નામે ઓળખાતો એક બહુ મોટો વિસ્તાર ધરાવે છે જેની અંદર કેલોસમ કાયના પટ્ટાને ગુચડાકાર આકારમાં વાળવામાં આવેલા છે, જેના કારણે સંવેદના ગ્રહણ કરતો વિસ્તાર વધે છે. અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક જે છે એના આંતરિક રીતે 4 ખંડમાં વહેંચવામાં આવેલું છે, અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખ ખંડ અને પશ્વ કપાલી ખંડ. એમાં અગ્ર કપાલી ખંડમાં કેટલાક ઐચ્છિક સ્નાયુના હલનચલનનું કેન્દ્ર આવેલું છે. આપણી સ્નાયુનું હલનચલન ઈચ્છા મુજબ અનુસાર કરી શકીએ, ઐચ્છિક સ્નાયુ એના હલનચલનનું કેન્દ્ર અગ્ર કપાલી ખંડમાં આવેલું છે. મધ્ય કપાલી ખંડમાં તાપમાન, વાસ અને સ્પર્શ સંબંધી કેન્દ્ર આવેલું છે. શંખ ખંડની અંદર ઘ્રાણ અને સૂંઘવું અને શ્રવણ લે સાંભળવું એ બંનેને સંબંધી કેન્દ્ર શંખ ખંડની અંદર આવેલું છે. જ્યારે પશ્વ કપાલી ખંડમાં દ્રષ્ટિ સંબંધી કેન્દ્ર આવેલું છે. કોઈ પણ ચિત્ર શેનું છે આપણે જોઈએ ખ્યાલ આવે એ પશ્વ કપાલી ખંડની અંદર આવેલું છે. એટલે આ અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખ ખંડ કે પશ્વ કપાલી ખંડ આમ આંતરિક રીતે આપણે વિભાજિત કરવું પ્રશ્નમાં જરૂરી નથી. આ મેં તમને અહીંયા બતાવેલું છે.
विचार वाणी वर्तन याद शक्ति वगैरह नियमन नु केन्द्र धरावे छे। तेनी अंदर आपणे विचारो भूख अने तरस नी वात करेली छे। भूख अने तरस नी संबंधित केन्द्र तमे जोई शको अग्र मगज में आवेलो। એટલે અગ્ર મગજ ની અંદર બૃહદ મસ્તિષ્ક ધરાવતો, અગ્ર મગજ એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો, વિચારવાનો મુખ્ય ભાગ છે। એની અંદર ઓલા કેલોસમ કાયના જે પટ્ટા ગુચડાકાર આકારમાં વાળેલા છે તે વિવિધ સંવેદનાઓ ગ્રહણ કરે છે। એટલે વિવિધ સંવેદનાઓ ગ્રહણ કરવા માટે સંવેદના ગ્રાહી એકમો કેલોસમ કાયના પટ્ટાની અંદર રહેલો છે। આ પટ્ટા ગુચડાકાર આકારમાં વાળેલા છે જેના કારણે સંવેદના ગ્રહણ કરતો વિસ્તાર વધે। એ હેતુથી એને ગુચરાકાર આકારમાં વાળવામાં આવેલા છે। અગ્ર મગજમાં આપણે વાત કરી એ મુજબ જો શ્રવણ ગ્રાણ એટલે સુંઘવું જેને વાસ પણ કહી શકે, દ્રષ્ટિ એ વગેરેને સંબંધિત કેન્દ્ર આવેલું છે। એટલે કે અગ્ર મગજમાં શ્રવણ ગ્રાણ દ્રષ્ટિ વગેરેના વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે। અલગ અલગ વિસ્તારો પશ્વ કપાલી ખંડમાં દ્રષ્ટિ સંબંધી કેન્દ્ર આવે, તો શંખખંડ ની ગ્રાણ અને શ્રવણ સંબંધી કેન્દ્ર, તો મધ્ય કપાલી ખંડમાં ફક્ત વાસ એટલે ગ્રાણ સંબંધી કેન્દ્ર આવેલું છે। આ રીતે અલગ અલગ વિસ્તારોની અંદર એને વહેંચવામાં આવેલું છે। તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર પણ હોય છે। દરેક ક્રિયાનું નિયમન કરવા માટે અલગ અલગ ક્ષેત્રની અંદર વિભાજિત કરેલું હોય છે, જ્યાં અંગમાંથી મેળવેલો સંદેશો મગજ સુધી પહોંચે અને મગજમાં એ માહિતી સંકલિત થાય, એકઠી થાય, મગજમાં એ બધી માહિતી એકઠી થાય ત્યારબાદ તેનું યોગ્ય અર્થઘટન થાય, વિચારણા થાય છે। એ અર્થઘટનને પરિણામે એક નિર્ણય તૈયાર થાય કે પ્રતિચાર કઈ રીતે આપો। એટલે જોઈએ મગજમાં સંકલિત માહિતી સંકલિત થયા બાદ યોગ્ય અર્થઘટન થાય છે, અર્થઘટનને અંતે કેવી રીતે પ્રતિચાર આપો એનો નિર્ણય લેવાય છે। અને ત્યારબાદ આપણે જ્યારે ચેતાકોષ દેતા જોઈતી ત્યારે કીધું હતું અક્ષતંતુ મારફત કાર્યકારી એમના શરીરને પ્રેરણા મળે, એ અક્ષતંતુ બહાર નીકળી જેને પ્રેરક ચેતા અથવા ચાલક ચેતા કહીએ, તો એમાં અનૈચ્છિક સ્નાયુના હલનચલનનું કેન્દ્ર પણ આવેલું હોય, ઐચ્છિક સ્નાયુ સોરી ઐચ્છિક સ્નાયુના હલનચલનનું કેન્દ્ર આવેલું છે। એટલે આપણા પ્રેરક ચેતા મારફત ઐચ્છિક સ્નાયુના હલનચલનનું જે કેન્દ્ર છે એને યોગ્ય પ્રતિચાર મળે છે અને એ અંગ યોગ્ય પ્રતિચારાત્મક હલનચલન કરે છે। આ યોગ્ય પ્રતિચાર આપવા માટેની જે ક્રિયા છે એ આખી અગ્ર મગજની અંદર થાય છે। તેમજ આપણને ભૂખ લાગે તરસ લાગી એનું નિયમન કોણ કરે એ આપણને ખ્યાલ કઈ રીતે આવે ભૂખ લાગી જાય, તો આ બધી જ ક્રિયાના નિયમનનું કેન્દ્ર આપણા અગ્ર મગજની અંદર આવેલું છે। અગ્ર મગજમાં હાયપોથેલેમસ નામની ગ્રંથિ છે જે પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરતી ગ્રંથિ કહી શકાય। તે હાયપોથેલેમસ ગ્રંથિમાં ભૂખ તરસ વિચાર વાણી વર્તન અને આપણી યાદ શક્તિ આ વગેરે નિયમનનું કેન્દ્ર હાયપોથેલેમસ ગ્રંથિમાં આવેલું, એટલે ભૂખ તરસ સંબંધી કેન્દ્ર પણ આપણે હાયપોથેલેમસ ગ્રંથિ જે અગ્ર મગજમાં આવેલી છે તેથી આપણે કહી શકીએ ભૂખ અને તરસનું નિયમનનું કેન્દ્ર અગ્ર મગજમાં છે। ત્યારબાદ મગજનો બીજો ભાગ એટલે કે મધ્ય મગજ, મધ્ય મગજ એ અહીંયા આપણે જોઈ શકીએ જેને ચતુષ્કાય પણ કહેવામાં આવે, ચતુષ્કાય આ ચોરસ જેવો ભાગ છે ચતુષ્કાય કઈ, એટલે ચતુષ્કાય એ મધ્ય મગજનો એક ભાગ જ છે, ચતુષ્કાય મધ્ય મગજનો એક ભાગ જ છે એમ આપણે કહી શકીએ। તો ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે વચ્ચે આવેલો, એમાં દ્રષ્ટિ અને શ્રવણ બંને સંબંધિત કેન્દ્ર આવેલું હોય છે। કોઈ પણ ચિત્ર જોઈએ આપણે એના વિશેની માહિતી એકઠી કરીએ છીએ, ચિત્ર જોઈએ ને નાના અત્યારે વાર્તા આપણે કીધેલી હશે એ મધ્ય મગજ અંદર થાય છે, તે જ રીતે શ્રવણ શ્રવણને સાંભળવું એના સંબંધી કેન્દ્ર પણ મધ્ય મગજમાં આવેલું છે। મગજનો એક અતિ મહત્વનો ભાગ એટલે કે પશ્વ મગજ, પશ્વ મગજમાં સેતુ લંબમજ્જા અને અનુમસ્જિ જે મેં ઓબ્લિક કરીને બતાવેલું છે, ઓબ્લિક એટલે અથવા નથી ત્યાં ત્રણ ભાગ છે પણ નામદેશ બાદની જગ્યાનો અભાવ હોવાથી વચ્ચે ઓબ્લિક કરીને બતાવેલું છે। સેતુ લંબમજ્જા અને અનુમસ્જિ નામે ઓળખાતા ત્રણ ભાગો પશ્વ મગજની અંદર આવેલા છે
અને એ પશ્વ મગજનો ભાગ છેલ્લે આપણે જોઈએ તો કરોડરજ્જુ સાથે જોડાયેલો છે. એટલે આમ કરોડરજ્જુ એ મગજ નથી, અહીંથી એ ભાગ અહીં નીચેથી આ ભાગ કરોડરજ્જુના મણકા સાથે સંકળાયેલો છે. કરોડરજ્જુ એ મગજ નથી પણ મગજ સાથે જોડાયેલો મગજનો અંશ કહી શકાય. એટલે મગજની ગેરહાજરીમાં, મગજની ગેરહાજરીમાં એટલે મગજ જ્યારે અગત્યના કામમાં વ્યસ્ત હોય અથવા તો આરામમાં હોય ત્યારે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કરે છે. એ પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ કરે છે. આ કરોડરજ્જુ મગજ સાથે જોડાયેલો હોવાથી અમુક કાર્યનું નિયમન કરશે. ક્યારેક ઝડપી પ્રતિકાર આપવાનો થતો હોય, ઝડપી નિર્ણય લેવાનો થતો હોય ત્યારે એ નિર્ણય કરોડરજ્જુ લેશે. હવે આપણે પશ્વ મગજ ની વાત કરતા હતા. પશ્વ મગજ છે એ મગજનો સૌથી અગત્યનો એક ભાગ છે, જેની અંદર અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા નામે ઓળખાતા ત્રણ ભાગો આવેલા છે. એમાં અનુમસ્તિષ્ક છે એમ અનુમસ્તિષ્ક એમાં ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ, ઐચ્છિક ક્રિયાના નિયમનનું કેન્દ્ર આવેલું છે, તેમજ શરીરનું સંતુલન જાળવવાનું અને શરીરને લયબદ્ધતા પૂરી પાડવાનું કેન્દ્ર અનુમસ્તિષ્કની અંદર હોય છે. મિત્રો, નવરાત્રિની અંદર એ મ્યુઝિકની સાથે આપણે ડાન્સ કરતા હોય, નૃત્ય કરતા હોય, નાચતા હોય છીએ, ગરબા લઈએ છીએ, ત્યારે બધા એક સાથે તાલ કઈ રીતે જાળવતા હશે, બધાને એક સાથે લઈ કઈ રીતે જળવાતો હશે? તો આ જે લઈ છે ને એ આપણું અનુમસ્તિષ્ક જાળવે. અરે અનુમસ્તિષ્કની અંદર શરીરનું સંતુલન જાળવવું, શરીરને લયબદ્ધતા પૂરી પાડવી અને ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ અંગેનું કેન્દ્ર આવેલું છે. નાનું બાળક છે ને એ ઊભું થાય, થોડું ચાલે, પછી પોતાનું સંતુલન ગુમાવી દે એટલે પોતે કોઈ દિવાલ કે કોઈ વસ્તુ પકડવા કરશે અથવા તો બેસી જશે, કારણ કે એનું અનુમસ્તિષ્ક પૂરતું વિકાસ પામેલું નથી. એના કારણે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. મિત્રો, સેતુની અંદર શ્વાસોશ્વાસના દરના નિયમનનું કેન્દ્ર આવેલું છે. આપણે રાત્રે સુઈ ગયા હોઈએ તો પણ આ શ્વાસ અને ઉશ્વાસ નિરંતર સતત ચાલ્યા કરે છે, આ સેતુ દ્વારા નિયંત્રિત હોય છે. એક આંતરા બંને ક્રિયા, શ્વાસ લેવો, ઉશ્વાસ છોડો, વળી શ્વાસ લેવો, ઉશ્વાસ છોડો, આ ક્રિયા એક આંતરા સેતુ જે પશ્વ મગજમાં આવેલું છે એના દ્વારા નિયંત્રિત હોય છે. અને છેલ્લો ભાગ એટલે કે લંબમજ્જા, લંબમજ્જાની અંદર તો અનૈચ્છિક ક્રિયાઓ જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય ન કરતા હોય એવા અંગો, અનૈચ્છિક અંગો, એ બધાના નિયમનનું કેન્દ્ર લંબમજ્જામાં આવેલું. એટલે આપણે એમ કહી શકીએ કે લંબમજ્જામાં ઘણા બધા નિયામક કેન્દ્રો આવેલા છે. જેમ કે એડપી આવવી, ઉધરસ આવવી, ખાંસી આવવી, છીંક આવવી, ઉલટી થવી, ગળવાની ક્રિયા, રુધિર દબાણ, શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, લોહીનું પરિવહન, લાળ રસનો સ્ત્રાવ વગેરેના નિયમનનું કેન્દ્ર આ લંબમજ્જામાં આવેલું છે. મિત્રો, વિચાર કરીએ કે લંબમજ્જા પર ઈજા થાય, શરીરના એક જ ભાગ ફક્ત લંબમજ્જા પર જો કોઈ ઈજા થાય તો આ બધી જ ક્રિયાઓ જે આપણે હમણાં બોલ્યા બધી જ ક્રિયાઓ અનિયંત્રિત બને અને પરિણામે વ્યક્તિનું મૃત્યુ નિપજે છે. એટલે આપણે લંબમજ્જા પર ઈજા ન થાય એટલા માટે આ ભાગ જે છે અહીંયા આ ભાગમાં પાછળના ભાગની અંદર આપણા લંબમજ્જા આવેલું છે. તો લંબમજ્જા પર ઈજા ન થાય એટલા માટે રક્ષણાત્મક પ્રોટીન કુદરતી ઉપર વાળની રચના કરેલી છે. વાળ એ બાજુ ઢળતા હોય છે જે કેરાટીન નામનું રક્ષણાત્મક પ્રોટીન છે. મનુષ્યના વાળ અને નખ એ બંને કેરાટીન નામનું પ્રોટીન છે, જે રક્ષણાત્મક પ્રોટીન કહી શકાય, જે લંબમજ્જામાં થતી બધી જ ક્રિયાના નિયમન માટેનું કેન્દ્ર છે. કુદરતે આપણા શરીરની રચના એ રીતે બનાવેલી છે કે કોઈ પણ કદાચ કોઈ મશીનરી દ્વારા આ રચના શક્ય નથી. આમ મનુષ્યનું મગજ શરીરની બધી જ ક્રિયાના નિયંત્રણ અને સંકલન માટેનું વડુ મથક, હેડ ઓફિસ કહી શકીએ. આગળ મિત્રો, આપણે મનુષ્યના મગજની આપણે બધી જ ક્રિયાની વાત કરી કે આ બધી ક્રિયાનું નિયમન મનુષ્યનું મગજ કરે છે. આગળ આપણે વિચારવાની ક્રિયા પરાવર્તી ક્રિયા કહી દે, પરાવર્તી ક્રિયા કદાચ કઈ રીતે જુદી પડે છે, એમ બોલવાની ક્રિયા, ચાલવાની ક્રિયા પરાવર્તી ક્રિયાથી કઈ જુદી પડશે એની ચર્ચા કરીશું, તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ચર્ચા. આપણા શરીરની અંદર ફક્ત મગજ એકલું કામ કરતું નથી,
મગજની સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ જોડાયેલી હોય, આમ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને એક સિક્કાની બે બાજુ, અથવા તો બંને એકબીજાના પૂરક કહી શકે, બંને એકબીજાના પૂરક બની સંકલન અને સહનિયમનની ક્રિયા કરે છે. તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની, બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું.